श्री मंगलाचरण जेना प्रतापे अंतरे परमात्मा पूर्ण प्रकाश तो जेथी अनादिनो अनर्थकारी महांधकार टली जतो बोधि समाधि शांति सुखनो सिंधु जेथी उछलतो ते राज चंद्र प्रशांत किरणों पुर अम उजाल जो प्रभु राज चंद्र प्रशांत किरणों पुर अम उजाल जो जैना जरि स्मरण थी दुर्पाप थाय ने नाम मात्र थी पुरमा बड़ भराय जैना गुण स्तवन थकी भवग्रंथि टूटे एवा श्री महावीर शरणे मुझ शीष झुके जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझायूं ते पद नमो श्री सदगुरु भगवन परम कृपाणु देव श्रीमद राजचंद्र प्रभु ना वचनानो आधार लईने आज्ञा लईने ज्यां छीए त्यांथी आत्मसिद्धिनी प्राप्ति माटे एक डगलू पण आगळ वधीए एवी भावनाथी आपणे स्वाध्याय करवो छे। स्वने भूलीने जे करवामां आवे ते शास्त्र ज्ञान शब्द ज्ञान અને સ્વને જે ભેળવીને કરવામાં આવે એને કહેવાય સ્વાધ્યાય। હું માનું છું કે આપણે બધા અહીંયા હાજર હશું, સ્વાધ્યાય કરતી વખતે આપણે બધા અહીંયા હાજર રહીશું તો અહીંયા એનું પરિણમન થશે। ગઈકાલે આપણે થોડી વાત કરી જે મહાકામ માટે તું જન્મ્યો છે, ફર્સ્ટ પ્રાયોરિટીમાં આત્મસિદ્ધિ અને લાસ્ટ પ્રાયોરિટીમાં સંસાર। ફર્સ્ટ પ્રાયોરિટીમાં આજ્ઞા અને એક પણ પ્રાયોરિટીમાં સ્વચ્છંદ નહીં, એનું નામ આત્મસિદ્ધિ। એક અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જે ને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને। કુંદકુંદ આચાર્યે આ વાત કરી। હવે એ જ વાત પરમ કૃપાળ દેવે આત્મસિદ્ધિના પાને પાને શબ્દે શબ્દે શાસ્ત્રે શાસ્ત્રે એક વાત કરી કે તું આણાએ ધમ્મો આણાએ તવો। કેટલી પ્રાયોરિટી છે આજ્ઞાની! અડધી રાતે મારા શ્રાવિકાને હું કહું બે વાગે કે આપણે ફોન આવ્યો છે ને જવું પડશે, કે રાત્રે તમારી સાથે ન આવું વિકલ્પ આવે ન આવે? કેમ, એમના પપ્પા મારી સાથે છે? પછી આને કહેવાય ધણી ધારણ કર્યો કહેવાય, એની આજ્ઞા છે। એટલે હવે આપણે પૂછવાનું કે આપણે ધણી ધારણ કર્યો છે? પ્રભુશ્રીજીએ કર્યો, અંબાલાલભાઈએ કર્યો, સૌભાગભાઈએ કર્યો, જૂઠાભાઈએ કર્યો, ઉગ્રીબેને કર્યો, ઢીંગો ધણી માથે બેઠો કોણ ગંજે નરખેટ? તમે કહેશો તો માથું મુંડાવી દઈશ, ઉગ્રીબેને કીધું, જૂઠાભાઈ ગુજરી ગયા પછી તમે કહેશો તો માથું માથાના વાળ મુંડાવી દઈશ, સફેદ કપડાં પહેરીશ, કૃપાળુદેવના વતનામૃતો જ્યાં વંતાતા હશે ત્યાં જઈશ, આને કહેવાય ધણી ધારણ કર્યો। લાસ્ટ પ્રાયોરિટીમાં સંસાર, ફર્સ્ટ પ્રાયોરિટીમાં પરમાત્માની આજ્ઞા। પોતાની જાતને પૂછવાનું કે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ કરતાં કરતાં હું કોઈ દિવસ આજ્ઞામાં આવ્યો છું? જાજી વાતના ગાડા ભરાય, આત્મસિદ્ધિની ઉપર મોટા મોટા વિદ્વાન હોય, મોટા મોટા પંડિત હોય, ઘણા બધા એટલા બધા વિવેચનો કર્યા છે। એ વિવેચનોનો સાર આણાએ ધમ્મો આણાએ તવો। હવે અહીંયાથી અમારે એક કલાકમાં જે કહેવાનું છે ને એ અગાશીમાં ઘોડો દોડાવવાની વાત છે। સુધીરભાઈ, અગાશીમાં ઘોડો કેમ દોડે? પ્રભુશ્રીના પ્રસંગો કહેવા, આત્મસિદ્ધિનું મહાત્મ્ય કહેવું, એના અધિકારી કોણ એ કહેવું, શું કહેવું? અને આત્મસિદ્ધિ તો ગહન શાસ્ત્ર છે,
દેવકરણ મુનિને જ્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર અવગાહન કરવાની વાત કરી ને ત્યારે પરમ કૃપાળદેવ કીધું કે હમણાં રહેવા દો. કેમ એમ? જો 719માં એ વાત કરી છે, જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી મુનિ અથવા શ્રી દેવકરણજીને ઈચ્છા હોય તો આચારાંગ, સુઈડાંગ, દસ વૈકાલિક, ઉત્તરાધ્યન અને પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. શું કીધું? પૃષ્ઠ સંખ્યા 558, પૃષ્ઠ સંખ્યા 558 ઉપર પરમ કૃપાળુદેવ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર કેટલું ગહન છે એ બધા પ્રશ્નો પહેલાં કીધા. જિનાગમ વિચારવાની ઈચ્છા છે, દેવકરણ મુનિ એટલે પ્રખર વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, તર્ક, ન્યાય, બુદ્ધિ, વ્યાકરણ એટલું બધું ભણેલા કે નાની નાની બાબતોમાં તર્ક કરે, ઓશોની જેમ તર્ક કરે. તે કહે છે કે એને વિચારવું હોય તો કયા આચારાંગ? કેમ આચારાંગની વાત કરી? ચારિત્ર છે તે ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે. તમે જે ચારિત્ર પાળો છો, દેવકરણ મુનિને કીધું, એ ચારિત્ર નથી. આચારાંગ વિચારી જોજો. આચારાંગમાં ચારિત્ર, આચારની કઈ વાત કરી છે પરમાત્માએ? એનો લક્ષ, એનો બોધ, એનો આશય એ તમે સમજાશો? ન સમજાવો તો આ વાંચજો. ચારિત્ર છે તે ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે. ક્ષમતામાં આવ્યા છો, આજ્ઞામાં આવ્યા છો, ઊંડાણમાં ગયા છો, પરમાત્માની વાણી એને દેશના સ્વરૂપે તમે સ્વીકારો છો કે શાસ્ત્ર માનો છો? શું કરો છો? શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો એમ પરમાત્માએ કીધું. અને શાસ્ત્ર જ્ઞાનીની ચટણી કરી નાખી. આજના શાસ્ત્ર જ્ઞાની નહીં, હોય પૂર્વ ભણેલ નવ, નવ પૂર્વ ભણ્યો છે કોઈ અત્યારનો? જીવને જાણ્યો નહીં તો સર્વત્યે અજ્ઞાન ભાખ્યું. ક્યાં બાત છે પરમાત્મા? આ વાત તમે ક્યાંથી લાવ્યા બાપા? મોટા મોટા દિગ્ગજ આચાર્યો 84 પાહોડો લખ્યા છે કુંદકુંદ આચાર્ય, અને તમે એમ કહો છો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વથી અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં, એ શાસ્ત્ર સર્વ કયા વિશે છે? જીવ કરવા નિર્મળો, અને જીન વર કહે છે જ્ઞાન તેને આ જ્ઞાન. આચારંગ વાંચજો અને વિચારજો, સમજજો. હવે આપણને એક ચીમકી આપે છે, જે વસ્તુ વાંચવાથી, વિચારવાથી, સમજવાથી, આજ્ઞા વિભાવથી, વિભાવના કાર્યોથી, વિભાવના ફળથી, વિભાવના પરિણામથી ઉદાસ ન થયો તો તે દરેક વસ્તુ વાંચવી, વિચારવી, સમજવી અજ્ઞાન છે. જાઓ, તમે ભલે એને જ્ઞાન માનતા હોવ, અજ્ઞાન છે. લાગે છે આપણે અજ્ઞાની હોય એવું, મિથ્યાત્વ હોય એવું, મૂઢ હોય એવું કે 416 પ્રમાણે હું જાણું છું, સમજું છું, મને બધી ખબર છે, હું સ્વાધ્યાયકાર છું. કોઈ પણ પ્રશ્ન પૂછો ને યાર, આમાંથી પાના નંબર કહી દો, નીચેથી પહેલો પેરેગ્રાફ, ચોથી લીટી, એ જ્ઞાન નથી. એને જ્ઞાનીએ જ્ઞાન કીધું નથી. તો કોને કહેવાય જ્ઞાન? ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે. અને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. આ પરિણામમાં તું આવ્યો છો. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ એને તે મારું નથી, પરમાણુ માત્ર જરી હરે. આ ભાવ આવ્યો છે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, એક સમયની પર્યાયને, ક્રમબદ્ધ પર્યાયને. અહીંયા તો કહે છે કે એ બધી વસ્તુ તું આજ્ઞામાં આવ, એક ડગલું તો મારા તરફ આવીશ ને. કૃપાળદેવ લખ્યું છે કે કોઈ ધર્મની વાત કરે ને તો અમને ઉત્સાહ આવે, કોઈ સંસારની વાત કરે ને તો અમને ઊંઘ આવે. હવે આપણને સંસારની વાતમાં ઊંઘ ઉડી જાય અને ધર્મની વાતમાં ઊંઘ આવે. તે કહે છે કે આચારાંગ, સુઈડાંગ, દસ વૈકાલિક, ઉત્તરાધ્યન અને પ્રશ્ન વ્યાકરણ વિચારવા યોગ્ય છે. એટલે પ્રભુશ્રીજીને આનો બોધ ઓછો હતો, એટલે એમની આજ્ઞા, એમની નિશ્રામાં પ્રભુશ્રીજીને કૃપાળદેવ મળેલા, એટલે એના માટે આ શાસ્ત્રો બધા સમ્યક પ્રકારે પરિણમ છે. અને દેવકર્ણ મુનિ જે વાંચશે એના માટે સબ્જેક્ટ ઓફ મેમરી થશે. બે લાભ મળે ને, જેને શાસ્ત્ર જ્ઞાનની જરૂર છે એ શાસ્ત્ર જ્ઞાન દેવકર્ણ મુનિ પાસે છે, તમે એનો લાભ લેજો.
અને અમે કીધું છે પાકું કરજો, અમે જે આપ્યું છે દેશના એ મુખપાઠ કરજો. છ પદનો પત્ર આપ્યો પ્રભુ ત્રીજીને અને કીધું કે આ મુખપાઠ કરજો. થોડા સમય પછી પ્રભુ ત્રીજી કહે છે, પ્રભુ આપે આપેલી દેશના મુખપાઠ થઈ ગઈ છે. છપદનો પત્ર ન બોલ્યા, એ પત્ર આપણે બોલીએ છીએ, દેશના હજી આપણને લાગી નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રથી દેવકરણજીએ આગળ ઉપર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. જુઓ, પછી કન્ડિશન મૂકે છે. હવે આપણને કોઈ કન્ડિશન વગર આત્મસિદ્ધિ મળી છે એટલે પરિણમન થતું નથી. પારાયણ થાય, સ્વાધ્યાય થાય, વિવેચનો થાય, મોટા મોટા પુસ્તકો બહાર પડે, પરિણમન થાય નહીં. હીરો ઘોગ્ય જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, તો પણ શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, બુદ્ધિમાં નહીં. કેવો અખંડ નિશ્ચય સત્પુરુષે મારા ઉપર જે કૃપા કરી છે એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, પરિણમન કરી, તાદ્રશ્ય કરી, મને આ સત્પુરુષ, પ્રત્યક્ષ સત્પુરુષ મને સમજાવી રહ્યા છે અનંત સંસાર પરિભ્રમણનું મૂળ છેદવાનું કારણ છે અને તિર્યંતના દુઃખ, નારકીના દુઃખ, મનુષ્યના દુઃખ, દેવગતિના દુઃખ, ચારેય ગતિના દુઃખથી નિવૃત્તિ કરવા માટેની આ આત્મસિદ્ધિ છે. એવો અખંડ નિશ્ચય લાવીને અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને વળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. સુધીરભાઈ કેટલી કન્ડિશન મૂકે છે જુઓ. અને આપણને આત્મસિદ્ધિ, મૂળ માર્ગ, અપૂર્વ અવસર, આ બધું સરળતાથી, કોઈ કન્ડિશન નહીં. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાક્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આ કારણ છે, આ કારણોનો છેદ કરશો ને તો આત્મસ્થિતિનું પરિણમન થશે. હું મારી રીતે કરું છું, શું કહીએ, મારી રીતે કરું છું તો કર. તારી રીતે કરવું હોય, તને દુખાવો થતો હોય અને તારે મેડિકલમાંથી દવા લાવવી હોય તો કોઈ વાંધો નહીં. 200 રૂપિયા 500 રૂપિયા ફેલી ગયા, આમ તપાસવાને દેવાતા હશે, શું કહીએ. હું તો કોમ્બિફ્રામ લઈ આવું, અરે ઓદરી ખલાસ થઈ જશે, પેઇનકિલર છે. જ્ઞાનીની આજ્ઞા વગર મુમુક્ષુના શ્વાસો શ્વાસ સિવાય કાંઈ ચાલે નહીં. લાગે છે આપણે જ્ઞાનીની આજ્ઞામાં હોય. આ આત્મસિદ્ધિની વાત ચાલે છે બાપુ, આત્મસિદ્ધિની વાત ચાલે. તમે કીધું ને એના પર કહેજો કાંઈ. બહુ વહેલ સંધિ સાહુ આ સંપ્રદાયમાં સૂત્ર છે કે ભગવાન આખા દિવસમાં જે સહજ ક્રિયા થતી હોય એના માટે આપની આજ્ઞા છે તો હું શ્વાસ લેવા માટે આજ્ઞા લેવા. પણ એક જ સૂત્ર કે ભગવાન બહુવાર થતી જે ક્રિયાઓ છે એના માટે આપની આજ્ઞા છે કે હા આજ્ઞા છે. આટલો સ્વચ્છંદ દૂર થાય, ટોટલ યુનિલેટર્સ અનકન્ડિશનલ સરેન્ડર, ત્યારે આત્મસ્થિતિનો ભાવ પકડાય. નહીં તો આત્મસ્થિતિનું પારાયણ થાય, પ્રવર્તન થાય, પરિવર્તન થાય. કેમ કે પેલું બધું વાંચતો તો એના બદલે આત્મસિદ્ધિ વાંચે છે, પરિણમન નહીં થાય. હવે શું કહે છે, ઉપકારીના ઉપકારને વળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ અને આત્માને સત્પુરુષનો જાણીશ અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાકેન્દ્ર રહેવામાં જ કલ્યાણ છે. એવો જુઓ, એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી, ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. અહીં ઉપરના શાસ્ત્ર જ્ઞાનમાં પ્રભુશ્રીજીને દેવકરણ મુનિની સાથે રહેવાનું કીધું અને આત્મસિદ્ધિ અવગાહવામાં પ્રભુશ્રીજીની સાથે તમારે રહેવાનું કીધું. આ ભેદ છે, આ રહસ્ય છે, આ મર્મ છે. પ્રભુશ્રીજી કેટલું ભણેલા, 2 ચોપડી, એણે પોતે લખ્યું છે. બ્રહ્મચારીજી કેટલું ભણેલા, વિલ્સન કોલેજના પ્રોફેસર,
બાપજી તમારા ધોતિયા ધોઈશ, મને અગાસ તીર્થમાં રાખો. 15 પાનાનો પત્ર લખ્યો છે સાહેબ બ્રહ્મચારીજીએ, મને તમારા શરણે રાખો, મને ચાકર રાખો જી, લાલાજી મને ચાકર રાખો જી, આ દમુને હું તમારા શરણે મૂકું છું, એ મારો નથી. 15 પાનાનો એના મોટા ભાઈ ઉપર પત્ર લખ્યો છે, મને અગા શાસ્ત્રમાં જવા દો. ક્યાં મહિમા આવ્યો છે સાહેબ આત્મસિદ્ધિનો, જ્ઞાનીનો મહિમા આવે છે? બીજું કાંઈ નહીં, તમારા ધોતિયા ધોઈશ, કાજો કાઢીશ, મને તમારા શરણે રાખો. આ સમર્પણ ભાવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આત્માનું સપનું નહીં આવે, એનું સપનું નહીં આવે. અને એનું સપને જો દર્શન પામે રે, આ સ્વચ્છંદ મત આગ્રહ તજી, અને એનું સપનું આવે, એનું મન ન ચડે બીજે પામે રે. સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીંબડો ગોળમાં, રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. પરમ કૃપાળ દેવ મળ્યા, શું કામ બીજું ગોતે છે, ક્યાં જાય છે, ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, ત્યાં માર્ગ નથી. સર્વ ધર્માણ પરિત્યજ્ય એક મામે એક શરણ વ્રજ અર્જુન, તું મારા શરણે આવ. યોગ શેમ વહામ્યા, હું તારું બધું ઉપાડી, મુનિ આજ્ઞામાં રહેજો, નરકમાં જાશો તો હાથ પકડીને ખેંચી લાવશું, આજ્ઞામાં રહેજો. આ છે આત્મસિદ્ધિનું હાર્દ, આ રહસ્ય છે, આ મર્મ છે, આ પરિણમન છે. એવો પરિણમનનો ભાવ આવે કે આખું જગત ભૂલાઈ જાય. જગત જીવ હે કર્માધીના, આચરિત કચ્છુને લીના, આપ સ્વભાવમે રે અવધું, સદા મગનમય રહેના. આ મગ્નતા આણા એ ધમ્મો, આણા એ તવું, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. એવો જ્યારે ભાવ આવશે, એવો જ્યારે અંદરમાં પરિણમનનો ભાવ આવશે, કર્મો બિચારા શું કરે, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ તું ચાળા પાડે છે એટલે કર્મ આવે છે, એમ નથી હોતા સ્વયં જગત પરિણામ. એનામાં કરતા બુદ્ધિ નથી, જ્ઞાનીને કરતા બુદ્ધિ નથી. તો કહે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, એને જે નિશ્ચયને આરાધે છે, અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે, તેને જ, બીજાને નહીં. જાકો જાકો પૂછીએ સબ, અપની અપની ગાવે રે, સાચા માર્ગ કોન બતાવે, સાચા માર્ગ કોન બતાવે. ઘણા ગ્રુપ પડ્યા, ઘણા ગુરુઓ બન્યા, ઘણા મુમુક્ષો બન્યા, ઘણા આત્માર્થી બન્યા. પૂછવાનું, હું ગુરુ છું? આખા જગતનું શિષ્યત્વ પણ સ્વીકારવાની જેની તૈયારી નથી, ગુરુ બનવાને લાયક નથી. આખા જગતનું શિષ્યત્વ પણ ક્યાં બાત એ, અમે તો સર્વ જીવોના દાસ થઈ, પણ મુમુક્ષુ જીવોના તો ખાસ દાસ થઈએ એમ લખ્યું છે. ક્યાં રેફરન્સો શોધવા જવાના? દૂર નહીં નજદીકથી અમે નરસિંહને નિહાળતા, અને સાધુજનોની સંગમાં એ કીર્તાલો ખખડાવતા, પાસે નહોતી એક પાય, અને હુંડીઓ લખતો હતો, અને શેઠ એનો સાંભળો સ્નેહથી સ્વીકારતો. એવા મૃત્યુલોકના માનવી પછી સ્વર્ગમાં પણ પૂજાય છે, આત્માના તેજથી અહીં પરમાત્મા પંકાય છે. આત્માનું તેજ છે પ્રભુ, આ બેઠા તે સિદ્ધ, અને આ રીતે સિદ્ધ છેલ્લા, અમે અહીં સિદ્ધનું સુખ અનુભવ્યું છે. ચોથા આરાની વાનગી છે પ્રભુ, ત્રીજીની વાત કરવાનું કીધું ને, શું કહું પ્રભુ ત્રીજાને જીવનના પ્રસંગો, આખું પ્લેટફોર્મ પૂરું થઈ જાય. ભગવાન આવ્યા હોય એને મૂકવા જાય, ટ્રેનમાં બેઠા હોય ભગવાન, પ્રભુ શ્રી સાથે મુનિઓ વંદન કરતા હોય, ટ્રેન ચાલુ થાય, અને અંદરમાં એમ કે હૃદયમાં ચિરાય જાય હૃદય, કે બસ ભગવાન અમારી આંખોથી ઓઝલ થઈ ગયા. દોડે છે, દોડે, દોડ્યા છીએ કોઈ દિવસ, પ્લેટફોર્મ પૂરું થઈ જાય, દેવકર મુનિ હાથ પકડી લે કે મુનિ શું કરો છો, તું જ વિયોગ સ્પૂરતો નથી, વચન નહીં નિયમ નાય, નહીં ઉદાસ અનભક્તથી, એમ ગ્રહાધિક માય,
ક્યાં ઉદાસીનતા? 172માં પહેલી જ વાત કરી, પ્રભુશ્રીજી પર લખેલો પત્ર, ઉદાસીનતા નહીં હોય પ્રભુશ્રીમાં, નહીં હોય કઈ ઉદાસીનતા? સર્વાભાસ રહિત, આ બધા આભાસોથી રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમાં બાકી બધામાં ઉદાસીનતા, એક સમયની પર્યાય પણ ઉદાસીનતા, અખંડ દ્રવ્યનું જે અનુસંધાન કરવું, એ અનુસંધાન જેને થાય એને ખરી ઉદાસીનતા છે. જગતના વ્યવહારિક ઉદાસીનતા તો ક્યાંય દૂર રહી, એમ કહે છે. જગતની ઉદાસીનતા રૂપ વ્યવહાર તો ક્યાંય દૂર રહ્યો, અહીંયા તો આત્મામાં ઉઠતા જે પરિણામો છે એ પરિણામોથી પણ ઉદાસીન, કારણ કે હું એ પરિણામનો જોનાર જાણનાર છું, એનો કરતા ભોગતા નથી. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે, કાંઈ કરવાનું નથી. પણ ભૂલ ક્યાં થાય છે? ભવભીત ભવિક જે આ કન્ડિશન છે, આત્મસિદ્ધિનું પારાયણ કરવું છે ને, ભવભીક થયો છે, ગમે તેટલું સારું હું અહીંયા ભણાવ, તમે ભણો છો ને હું ભણાવું છું, હવે એ ટીચર છે, મારી પાસે ક્વોલિફિકેશન નથી, હું પીએચડી થયેલો નથી એટલે મને પગાર ન મળે, આ કન્ડિશન કે ભાઈ તારી પાસે ક્વોલિફિકેશન છે? તો અહીં કહે છે કે તારી પાસે મોક્ષ મેળવવાનું ક્વોલિફિકેશન, પાત્રતા, યોગ્યતા છે. ભવભીત ભવિક જે, ભય લાગે, કપાળદેવનો ભય લાગ્યો, આત્માને અપ્રધાન રાખીને એક ક્ષણ પર વર્તવાનું થાય છે ત્યારે મોટો ત્રાસ વર્તે છે. 508 પત્રમાં આ વાત લખી કૃપાળદેવે, આત્માને અપ્રધાન રાખીને વર્તવાનું થાય છે ત્યારે મોટો ત્રાસ વર્તે છે, વર્તે છે. ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે અને શ્રદ્ધે, ચાર પાંચ કન્ડિશન છે એમાં. મનસુખભાઈ ક્યાં છે જોવાનું? ભવભીત, ભણો છો? કેટલો સમય કાઢો છો ભણવામાં? પ્રમાદ કરો છો? એક ટાઈમ ભોજન લેજો, મુનિઓને કીધું એક ટાઈમ ભોજન લેજો, લઘુરાજ સ્વામીને કીધું કે આ મુનિઓને શાસ્ત્ર જ્ઞાન આપજો, પ્રમાદમાંથી એક ટાઈમ લેજો એટલે કડાકોટમાંથી બહાર આવે છે. ક્યાં સમય છે આપણને? ક્યાં સમય છે? ક્યાં રુચિ છે? ક્યાં રસ છે? સન્મુખ થયો નથી જીવ, આત્મસિદ્ધિ શાસ્ત્રના ભાવની સન્મુખ થયો નથી. બધે સન્મુખતા છે, બધે હાજરી આપી છે, આમાં તો ટાઈમ હોય તો જવાય. 9 મહિના માના પેટમાં જીવ રહ્યો ને, 9 મહિના માતા જે ખાય જે પીવે એનું પોષણ મળ્યા કરે, એટલે એ સંસ્કાર એટલા બધા દ્રઢ થયા કે એને કંઈ કરવા જવાનું નથી. એટલે 9 મહિના માના પેટમાં મૂર્છિતપણે ઊંધા માથે લટક્યો, 9 મહિના પૂરો થયો, પ્રસવ કાળ પૂરો થયો, એટલે પારણામાં આવ્યો. પેટ મેં પોઢ કે પોઢે મહી પે, પારણે પોઢ કે બાલક હાયો, જબ આઈ તરુણ આઈ તબ સ્ત્રી કે સંગ સેજ મેં રંગ મચાયો, શિર સાગર મેં પોઢના હાર કો કબુ ન ચિત્ત મેં જાયો, પોઢત 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 સોઈ ચિતા મેં પોઢન કોદીને આવ્યો. સૂતો છે આ જીવ, જાગ્યો નથી, એટલે સિંહ ગર્જના કરીને પરમ કૃપાલ દેવ કીધું જાગો, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતા મળી જવો. એ તો બાયપાસ કરવાનું આવે ત્યારે ખબર પડે કે આ દેહ કેવો છે, પેરેલિસિસ થાય ત્યારે ખબર પડે. એટલે તો 12 ભાવનાઓ નિરંતર ચિંતવવાની વાત કરી, તીર્થંકરો જે 12 ભાવનાઓ નિરંતર ભાવતા, એ 9 મહિના માના પેટમાં જે સંસ્કાર પછી બહાર આવ્યો, માતૃ સન્મુખ થયો, મારી માતા, મારી માતા. 1 વર્ષ 2 વર્ષ એકાદ વર્ષનો થાય ને આપણે ગુજરાતીમાં કહીએ, એની માનો હાથ વર્તે, બીજા તેડે ને તો રોવે, એની માને જોવે ને આમ દૂરથી આવતા આવતા ત્યાં તો આમ આમ કિલકિલાટ કરે, એની માનો હાથ વર્તે. માતૃ સન્મુખ રહ્યો, 2-3 વર્ષનો થયો તો LKG ને શું કહો છો, ઘોડિયા ઘરમાં મૂકી આવ્યા, જા ખો, એટલે વિદ્યા સન્મુખ થયો. છોકરો નાનો, દફતર મોટું છે ને, ભાર વગરનું ભણતર, ક્યાં ભાર વગરનું ભણતર, ભાર ભાર ને ભાર, એટલે વિદ્યા સન્મુખ થયો. પછી
ધન સન્મુખ થયો, ભણ્યો ગણ્યો, ડૉક્ટર થયો, એન્જિનિયર થયો કે વેપારી થયો કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ થયો, ધન સન્મુખ થયો એટલે કામ સન્મુખ થયો. સ્ત્રી આદિ પદાર્થોમાં પોતાનો સમય જાય અને વધે તે કુગુરુ લૂંટી લે, લખ્યું છે ને, વધે તે કુગુરુ લૂંટી લે એટલે ધન સન્મુખ થયો, સ્ત્રી સન્મુખ થયો. ધીરે 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 કરતાં 50-60 થયા, ખબર એ ન પડી, પણ શરીર શરીરનું કામ કરે. હા, હવે નથી બેસાતું, હવે લાકડી લેવાઈ ગઈ, હવે ઓકરમાં જઈએ છીએ એટલે દેહ સન્મુખ થયો. ઓય બાપા બહુ દુઃખે છે, બહુ દુઃખે છે. ગુરુવારે પીડા થઈ હોય, દીકરો અમદાવાદ હોય, બેટા મને લઈ જા ને દવાખાને, કે શનિ રવિમાં આવીશું એટલે પુત્ર સન્મુખ થયો, ક્યારે શનિ રવિ આવે, ક્યારે શનિ રવિ આવે. ક્યાંક બે પૈસા લખાવવાના હોય તો મારે શ્રેણીકને પૂછવું પડે કે શ્રેણીક ભાઈ આપણે જ્ઞાન મંદિરમાં કાંઈ લખાવવું છે, પોતાનું નહીં એટલે પુત્ર સન્મુખ થયો. અને એમ કરતાં કરતાં 50-60-70-75 થયા એટલે મૃત્યુ સન્મુખ થયો. પણ આ જેવ કોઈ દિવસ સમ્યક દર્શન સન્મુખ થયો નથી, આત્મસિદ્ધિ સન્મુખ થયો નથી, મૂળ માર્ગની વાત કાને પડતી નથી. લાખો ગાંવ લોકો દૂર છે અને ઉપદેશકોના લક્ષમાં નથી, ક્યાં બાત હે. અરે આવું કહો છો ભગવાન કે હા, આ ઉપદેશકોના લક્ષમાં આ વાત નથી કે જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, ધૂમધામે ધમાધમ ચાલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર. અહીંયા કહે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એ વાર્તા આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. જો તું આત્માર્થી હો તો આપણે ભણતા ને ત્યારે એક એક વિષય આપતા, જો હું વડાપ્રધાન હોઉં તો નિબંધ લખ, જો હું શિક્ષક હોઉં તો, એવું ભણતા ત્યારે આવતો ને નિબંધ લખવાનું, ત્યાં લખવાનું કે જો તું આત્માર્થી હો તો, જો તું મુમુક્ષુ હો તો, જો તને આ સંસારનો ત્રાસ લાગ્યો હોય તો, તો તો ને તો તેર મણનો તો. આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાનીઓ સાક્ષી છે. શું કામ લખે છે, કેટલી કેટલી કરુણા છે કે તમે મારા ઉપર આ વાત ન લાવતા, હું તમને નથી કહેતો. સર્વ જ્ઞાનીઓએ આ વાત કરી છે કે આણાએ ધમ્મો આણાએ તવો. ભગવાન મહાવીરના બોધમાં આ વાત આવી છે, અમે એના સાક્ષી છીએ. અહીં એમ નથી લખ્યું, એટલે લખ્યું સર્વ જ્ઞાની પુરુષો એના સાક્ષી છે. ખરેખર તો પોતે સાક્ષી છે, ખરેખર તો ક્યાંથી આવ્યા છે. હા, લખ્યું ને, એક લઘુ શંકા જેટલા પ્રમાદ થયો, સારું થયું ભગવાન અમારા માટે થયો હશે, સારું થયું. તમે એક ટ્રેન ચૂકી ગયા તો તમારે શું ફરક પડે છે, હે, તમને કાંઈ ફરક પડતો નથી. આ આત્માર્થી જીવો ઉપરની જે કરુણા છે, કરુણામાંથી આવેલી આત્મસિદ્ધિ છે. પણ આ કન્ડિશન હોય તો પ્રભુશ્રીજી આજ્ઞા વગર, પ્રભુશ્રીજીને પેલા પત્રો જે હાથ નોંધ હતી ને એ ઉતારવા માટે આપ્યા પત્રો પ્રભુશ્રીજીને, તો પ્રભુશ્રીજીને ખૂબ ગમ્યા એટલે જે આપ્યા હતા એ ઉતારી લીધા, અને નહોતી આજ્ઞા ને એ ઉતારી લીધા. ઉતારો કરીને પ્રભુ પાસે લાવ્યા, પ્રભુએ જોઈ લીધું કે આ બરાબર છે, એ બધા પાના પાછા લઈ લીધા, આપ્યા નહીં. પ્રભુશ્રી તો બહુ દુભાયા, મન દુભાયું, કરે વિચાર કરો, આજ્ઞા શું હતી, 8 પાના ઉતારવાની હતી, તમે કેમ 28 પાના ઉતાર્યા. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે રાગ છે એટલે અટક્યું છે. 263માં વાત લખી કેમજી દેવજીને, આ વાત તમે જે વિચારો છો ને, જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે રુચિ છે. આ જાણી લઉં, આ સમજી લઉં, આ વાંચી લઉં, હું આવું બોલી લઉં, વક્તાઓને એમ થાય આવું બોલી લઉં, આવું પ્રેઝન્ટેશન કરું, હજુ લખીને આવું ને, કાંઈ કાંઈ બોલાતું નથી. પરમાત્મા બોલે છે અને તમારી યોગ્યતા પ્રમાણે આવે છે. આપણે તો આજ્ઞામાં એકતાન થવું એ આત્મસિદ્ધિનું આર્ધ છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. માના નિક્ષત્રુ મહા નિજ છંદે ન મરાય,
જાતા સદગુરુ શરણમાં. અલ્પ પ્રયાસ છે, તારે કંઈ કરવું પડશે નથી. હે અર્જુન, તું મારા શરણે આવ. જ્ઞાની શું કરે? જ્ઞાની શું કામ એના શરણે જવું? જો લખ્યું છે, બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી યથાએ શક્તિ સંભાળવું તથા પ્રવર્તાવવું ઘટે છે. જો ખાલી સાંભળીને ભવભીત ભવિક જે સુણે સમજે શ્રદ્ધે, હા એટલે સાથે રહેવું પડે, કોઈની નિશ્રામાં રહેવું પડે, પોતાની રીતે નહીં. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. સમયસારની સ્તુતિ, આત્મસિદ્ધિની સ્તુતિ. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રૂચિ આળસે સૌ, તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. તું રીજતા સકલ જ્ઞાયક દેવ. આ સાંભળવાથી, સમજવાથી, વિચારવાથી તને જ્ઞાનીની ઓળખાણ થાય તો તારું કામ થાય. હૃદય જ્ઞાની તણા જણાય, જ્ઞાનીના હૃદયમાં શું વાત છે એ જાણવા માટે તારે શું એની કન્ડિશન. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. આનો જે રસ હોય, જે રુચિ હોય, જે એકાગ્રતા હોય, જે તલ્લીનતા હોય, જે આસક્તિ હોય, જે મોહ હોય, જે મમત્વ હોય, એ મોળા પડી જાય. અમારા સાહેબજી કહેતા, ઘટે 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 પછી મટે. તો ઘટવામાં તો આવ, મોળા તો પાડ, થોભ નહીં તો થાકી જઈશ. જ્ઞાની શું કરે? જ્ઞાની કાંઈ ન કરે. જ્ઞાનીની કૃપા દ્રષ્ટિ સાહેબ પ્રભુ શ્રીજી લખે છે, પોણા 11 અમે ભગવાનની સામે બેઠા ઈડરમાં. શું પાછળ પડ્યા છો? જ્યોતિન્દ્રભાઈ કહેવા જેવું બધું કહી દીધું છે. થોડાક કડક થઈને, હા બાપજી ચાલ્યા જાઓ, અમારી આજ્ઞા છે. કેમ આજ્ઞા વગર આવ્યા? બાપજી આપનો વિરહ નથી સહન થતો એટલે આવ્યા. અમે જ્યાં ઉતર્યા છે ત્યાં ગોત્રી લેવા ન આવશો, લોકોને જાણ ન કરશો? હા બાપજી, નાના બાળકની જેમ. પ્રભુ શ્રીજીની પાત્રતાની વાત ચાલે છે? હા બાપજી, આપ જેમ કહો. થોડા શાંત થવા દીધા, પછી કીધું, બાપજી બે મુનિઓ પાછળ આવે છે, એને અત્યારે ને ત્યારે કહી દો પાછા જતા રહે. હા બાપજી, આપ જેમ કહો એ પ્રમાણે, પણ થોડીક કૃપા કરો ને, થોડીક કૃપા કરો. થોડુંક થયું, જ્ઞાની તો અંદરમાંથી વલોવાઈ જાય કે આ જીવ પાત્ર છે ને, એટલે એને વેદના થાય છે, જોરણા થાય છે. કહી દો ભલે આવતા, અને કાલે આ ઝાડ નીચે આવજો. પ્રભુ શ્રીજી કહે કે અમે 10:45 બેઠા, 4:45 પરમાત્માએ આંખ ખોલીને અમારી સામે જોયું. શું કરે જ્ઞાની? અને જ્ઞાનીનો આશ્રયવાન શું કરે? ભગવાન તો ધ્યાનમાં છે, આપણે હું થોડુંક વાંચી લઉં એમ કરે? શું કરે? થોડી ચર્ચા કરી લઉં એમ કરે? થોડા પ્રશ્નો તૈયાર કરી લઉં એમ કરે? શું કરે? એ પ્રત્યક્ષ પરિણમન છે સાહેબ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમાત્મા, એને પરમ ધર્મ કયો છે. કેવો? પરમ ધર્મ. એટલે કીધું કે તમે આ દેવકર્ણ મુનિને કીધું, બીજા મુનિઓને વૈરાગ્ય ઉપશમ વધે એવું પ્રવર્તન કરાવજો. અને પ્રવર્તન કરતાં કરતાં તમે જો સાચા હશો, સાચા ભાવથી એને સંભળાવશો, રૂચિપૂર્વક રસપૂર્વક તમારી રૂચિ એમાં ઠાલવી શકો, તો પરિવર્તન થશે, અને પરિવર્તન થશે તો પરિણમન થશે. તે કહે છે, તેમજ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદીની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. આમાં એક એક શબ્દ ઉપર ઊભા રહેવું પડે એવું છે સાહેબ, એક એક શબ્દ ઉપર. અગાસીમાં ઘોડો દોડાવવાની વાત, એક સમયનો સ્વાધ્યાય, કલાકનો સ્વાધ્યાય, અને અને તમારે પાછું શું કે આ પણ કરવું ના કરવું? દોનો બાત નહીં સાથ સયાને, વિષય ભોગવર મોક્ષ મે જાને. એક તરફથી જવું પડે. જ્ઞાની શું કરે? જ્ઞાની બિચારા શું કરે? એમ એમ લખ્યું છે કેટલું કે મત્સ્ય વેધ કરવાનો પ્રસંગ હતો ને, ત્યારે
અર્જુનને ટેન્શન થાય કે આવું તો કોઈ દિવસ હું શબ્દવેધી બાણાવળી છું, શબ્દોની દિશામાં બાણ મારીને કરી શકું એ બધી, પણ આવી રીતે ભગવાન મેં આ કોઈ દિવસ નથી કર્યું. ઉપર ફરતી માટલી હોય, પલ્લામાં બે પગ રાખવાના હોય, નીચે જોઈને ઉપર માછલી વીંધવાની હોય, આવું તો મેં કોઈ દિવસ કર્યું નથી. અર્જુનને ટેન્શન થયું કે ભગવાન ફરતા ફરતા આવ્યા કે અર્જુન શું કરે છે, ભગવાન શું કરું, બહુ ટેન્શનમાં છું. કેમ, તમને ખબર નથી કાલે મારે? અરે પણ તું તો બાણાવાળી છો ને. હું જાણું છું, હું સમજુ છું કે ભગવાન આ મારા હિત, આ મારા વશની વાત નથી, બધું મેં કર્યું, અનંતવાર જીન દીક્ષા લીધી ભગવાન, પણ હું આજ્ઞામાં આવ્યો નથી, એમ કહે છે અર્જુન. બધું મેં કર્યું ભગવાન, શું કહે છે જો, પાના નંબર છે 495, પત્રાંક છે 677, અર્જુનની વાત યાદ કરાવજો પાછો ભૂલી જાવ તો. જો પેલો બીજો ત્રીજો ચોથો, સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. શાની વાત ચાલે છે? અંતર પરિણીતિ ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ જાય નહીં, આ પ્રત્યક્ષ બેઠા તે સિદ્ધ, આ પરમાત્મા, આ સાક્ષાત મૂર્તિમંત મોક્ષ તે સત્પુરુષ. ક્યાં સત્પુરુષને, ક્યાં મોક્ષને શોધવો છે તારે? ઉપરનો મોક્ષ તો હવે જેથી થાય તે, આ મૂર્તિમાન મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ એમ કીધું, તું અમારા દેહની ભક્તિ કરમાં, રાયચંદભાઈની ભક્તિ કરમાં, એ તો પૂતગલનો પિંડ છે. અંતર પરિણીતિ કરીને, જ્ઞાનીના આશયને સમજીને, જે જ્ઞાની કહે છે ધાકડે ધાકડ, જો શબ્દ આવ્યો ધાકડે ધાકડ, તો તું અમારી ઈચ્છા કરજે, નહીતર હે મહાપુરુષ રેવા દેજે. ધાકડે ધાકડ તો કહે છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણીતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર છે. ઉડાડી દીધું, જો પ્રવર્તનમાં લીધું, શેમાં લીધું, પ્રવર્તનમાં, અને પછી પરિવર્તન. નાનો છોકરો હોય ને, 8-10 વર્ષનો છોકરો હોય ને, દીક્ષા લીધી હોય, પછી આપણે એને મથણ વંદામી કહી તે આમ કહેશે, શું કહેશે? કે એને એ સંસ્કાર આપ્યા છે કે તું સાધુ છો, તું સાધુ છો. મારે તો એ સાધુ સાધુ ભગવંતોના કૃપાલદેવના વચના મૂર્તો 20 વર્ષથી સ્વાધ્યાય કરાવું છું. અમારા ભાઈ મહારાજ, મારા મા મહારાજ, બેન મહારાજ, અરે સંસારિક સંબંધો અને પ્રસંગોના પ્રકારોમાંથી તો હજી તમે અમુક શાના મહારાજ, નામ એટલે તમારે બેન મહારાજ, એટલે બેનપણાનો સંબંધ પહેલા, પછી એને વરાવવા માટે જવાય, બીજા જે સાધુ હોય એને આરે કાંઈ લેવા જાય. સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે, કામ થશે નહીં. હે અમારા બેન મહારાજ, એટલે બેન તરીકેનો સંબંધ તો જીવંત જ છે. અને પેલા એમ કહે છે કે આ ગોત્રી પાણી ઓરાવો છો કે નહીં? અમારા દીકરાને અમે જ્યારે ઓરાવ્યો ભગવાન, ત્યારે કેવો રૃષ્ટ પુષ્ટ અને કેવો રૂડો રૂપાળો હતો, અને એને વૈરાગ્ય આવ્યો અને એમ થયું કે આ સંસારમાં કાંઈ નથી. અને ભગવાન આચાર્ય ભગવાન, અમે તમને સમાજની સાક્ષી, એટલા આનંદપૂર્વક આ ઓરાવ્યો, અને 6 મહિનામાં તો અમારો દીકરો અમે આવ્યા ઉપાશ્રયમાં, એ સાવ શુકલકડી થઈ ગયો છે, આહાર પાણી ઓરાવે છે કે નહીં? તો કે હા, મોટા મોટા રાજઘરાનાના માણસો આહાર લઈને આવે છે, ઓરાવે છે. મુનિ એટલા બધા તત્વ ચિંતનમાં મસ્ત રહે છે કે આહાર પાણી લેવાનું ભૂલી જાય છે. અમે 2 બગીચા રાખ્યા છે બાપુ. આ રાજકોટમાં કીધું છે કે અમે 2 બગીચા રાખ્યા છે, એકને પોષણ મળે છે અને એકને પોષણ મળતું નથી. 3 મનસુખ હાજર હતા, મનસુખ દેવજી, મનસુખ રાવજી અને બીજા
ત્રણ મનસુખ હાજર હતા. ભાઈ મનસુખ દુઃખ ન પામતો, બાને ઠીક રાખજે, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. ક્યાં આ આ બધા પ્રસંગો, આ કહેવાની વાત છે અને આ તમારા માટે નવું છે. હું તો આ જે વાત કરવાની છે તત્વની વાત કરવી છે. અમુક વક્તા હોય એકલા પ્રસંગોની વાત કરે, એટલે એ વખતે ભાવ વિભોર થઈ જઈએ આપણે, કપાદોના વતનો એના પ્રસંગો એના તું અંદર ઉતર્યો છો એ કથાનો યોગ થયો. યથાર્થ બોધ કોને કહેવાય? ચારે ચાર અનુયોગ પ્રમાણે શુણે સમજે શ્રદ્ધે, એ ચારે ચાર અનુયોગ. આ શું કામ? સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું, શા માટે કરવું? એના બોધના અભિલાષી થવા માટે, બોધનું પરિણમન કરવા માટે. તો અર્જુનને કીધું કે શું ટેન્શન છે તારે? કે ભગવાન આ બધું કરીએ છીએ, આવું મેં કોઈ દિવસ કર્યું નથી, એટલે પોતાનો અહમ લેશ થયો. તો હવે બરાબર કરજે ને, શું મોટી વાત છે, હું બેઠો છું ને, મેં હું ને, હું ભગવાને કીધું હું છું, કાંઈ વાંધો ને. તો 50% સરેન્ડર છે, પણ ભગવાન તમે થોડું બાણ લેવાના છો તમે તો ને. એ કીધું બે પલ્લામાં બરાબર, એટલે નિશ્ચયને વ્યવહાર બરાબર રાખજે, હું અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખજે. હું તો પણ ભગવાન અમારે દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે કરવી? હું આ બધા વમળો તો છે ને, કે તું જે નહીં કરી શકે હું કરીશ. તો તમે ભગવાન શું કરશો? કે તને ખબર નથી આ ફરતા પાણીમાં માછલી કેવી રીતે સ્થિર થાય, એ જે પાણીના વમળ છે ને હું શાંત કરી દઈશ. આ સત્પુરુષ કરે છે, અને જે સત્પુરુષની આજ્ઞામાં આવે છે ને એને જ વમળો શાંત થાય છે. સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જવાથી કલ્યાણ નથી એમ કહે છે. વમળો શાંત થયા છે તારા, કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ થયો છે, પૂછવાનું જાતને થયો છે. ઘણા બધા પ્રસંગો લખીને આવ્યો છું, કહેવાનો સમય નથી. ફરી વાર મળીએ કે ન મળીએ એમ લખ્યું છે, ફરી વાર મળીએ કે ન મળીએ. અમારા મન વિતરાગમાં ભેદ માનશો નહીં. આગા ખાનના બંગલે કીધું, ફરી વાર મળીએ કે ન મળીએ, અમારા માને વિતરાગ. એ દ્રષ્ટિ પ્રભુ શ્રીજીને મળી કે હા તમે વિતરાગ જ છો. કેવી રીતે? તમારે બે સંતાનો છે ને ભગવાન, બીજા બે થાય ને, અને એની દોરી અમારા ઉપાશ્રયમાં લાવીને પારણું મૂકી દેજો, અને એ પારણું ઝુલાવતા ઝુલાવતા જો અમને શંકા થાય ને તો માનજો કે અમે તમારા સાચા ભક્ત નથી. જતી હતી હું વાટમાં, મારા સદગુરુ મળ્યા સાથમાં, ઇયા સમિતિ જોઈ હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી હતી હું વાટમાં, એવી વિતરાગતા, એવી શાંત મુદ્રા એ જોઈને હું તો થંભી ગઈ, મારી પરિણીતિ થંભી ગઈ, મારો ઉપયોગ સ્થિર થયો, હું મારા સ્વરૂપમાં લીન થયો પ્રભુ. આ ભક્તિ છે, આ જ્ઞાન છે, આ આત્મસિદ્ધિનું રહસ્ય છે. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે તમે જે પ્રવર્તન કરો છો ને એ અયોગ્યતાનું કારણ છે. એકવાર જ્ઞાનીના શરણે જા તો તારા બધા વમળો શાંત થઈ જશે. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તો કહે છે ક્યાં હતા આપણે? હા, જગત દ્રષ્ટિ. હા, કેટલું? 719 હતું ને. હા, બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે. એમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદી લુબ્ધતા મોળી પડે, એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. એટલે 6 બાહ્ય પ્રકારના તપ અને 6 અભ્યંતર પ્રકારના તપ, બારે બાર તપ તપની વાત આમાં કરી. રસ લુબ્ધતા આદિ બાહ્ય તપ અને 6 પ્રકારના જે સ્વાધ્યાય સંયમ એ જે અંદરના જે તપ છે એ તપ માટે આગળ વાત કરી.
હવે કહે છે કે અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે, કેટલી વાર? અનંત વાર દેહને અર્થે. તો હવે આ વાત સાંભળ્યા પછી 166માં લખ્યું કે આ વાત આજથી જ શરૂ કરી દે. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે છોડ્યા વિના છૂટકો નથી. તો જ્યાર ત્યાં આ શ્રવણ થયું ત્યારથી, ગઈકાલે વાત આવી હતી આ દેહાદી આજથી, ગઈકાલની વાત જવા દો. વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો અધીન. કે છે દેહને અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્મા અર્થે ગળાશે તે દેહ આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી. આ આત્મસિદ્ધિની પ્રભાવના પ્રસ્તાવના છે. કોણ આત્મસિદ્ધિનું અવગાહન કરી શકે? કોની પાત્રતા છે? કોની યોગ્યતા છે? કયો જીવ ખપી થયો છે? કેને જૂરણા થઈ છે? એના માટેની આ વાત છે. સર્વ દેહાર્થની કલ્પના છોડી દે. હું કલેક્ટર છું, મિનિસ્ટર છું, હું રૂપાળો છું, હું વાણિયો છું, બ્રાહ્મણ છું, જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય આ આત્મસિદ્ધિમાં, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, એ મારો ધર્મ, એ જ મારો ધર્મ, અને એ જ ધર્મથી મોક્ષ છે. દેહાર્થની સર્વ કલ્પના છોડી દઈ. છૂટે છે સાહેબ? છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. લાગે છે આપણને ધર્મનો મર્મ પામ્યા હોય એવું લાગે, બૌદ્ધિક રીતે લાગે. અને બીજાની આપણે દયા ખાવા જઈએ, બિચારા સંપ્રદાયવાળા કાંઈ નથી કરે, અરે તું શું કરે છો? આ મળ્યા પછી એકમાત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. જોવાનો મનસુખભાઈ બહુ મોટી મોટી વાતો કરી જ્ઞાન મંદિરમાં. નિશ્ચય છે, આજ્ઞાનું આરાધન છે, છ તપમાંથી 12માંથી 6 એકેય તપમાં કાંઈ ઠેકાણા છે. તો આ વાત કરજે. અથવા તો હવે આમાં તને જો ત્રાસ લાગ્યો હોય તો મૃત્યુથી પણ અધિક ત્રાસ લાગે છે. એમ કૃપાદેવ 414માં લખ્યું, મૃત્યુથી અધિક દુઃખ લાગે છે. ક્યાં? ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજપાન. ભૂલેલા છીએ કે ત્યાગ વૈરાગ્ય જ નથી. કેટલો વૈરાગ્ય, કેટલો ત્યાગ! વૈરાગ્યના ઘણા અર્થો છે, ત્યાગના ઘણા અર્થો છે. ક્યાં? આત્મને એઠવાડ દીધો ને દેહને દૂધ પીરસાય. ક્યાં? દેહાર્થની કલ્પના પીરસતા પીરસતા આવ્યા તો કે ના મારે બાધા છે, મારે બાધા છે. કૃપાલદેવ કીધું કે દૂધ પાક ન પીરસતા. નાની નાની વસ્તુનો ત્યાગ કરીને માન મેળવવું છે? શું તું જ્ઞાનીની હાજરીમાં તારા મનોભાવ અમે કહી દઈએ, તારા ભાવ કહી દઈએ એવા અમે બેઠા છીએ, અને તું અમારી સામે આ કરે છે? ના મારે એની બાધા છે, મારે કે એને દૂધ પાક ન પીરસતા. હા તો મને એઠવાડ દીધો ને દેહને દૂધ પીરસાય. દર્પણમાં તારો દેહની આણી ફોગટ શાને ફૂલાય. જીવ તારો માળો વીખાઈ જાય, માળો વીખાઈ જાય. આયુષ્યનો માળો વીખાઈ જાય, જીવ તારો માળો વીખાઈ જાય. કરતા વિચારો આજકાલે જિંદગી જાતી રહી, અને કોને ખબર છે કાલની કેટલી મુદત બાકી રહી, ક્યારે જવાનું, શું થવાનું, હાડકે આ ચામનું. જગતની જંજાળ જીતવા શરણ લે ગુરુરાજનું તું, શરણ લે ગુરુરાજ. મારા શરણે આવ અર્જુન, સંતના શરણે જા. એના ગમે તેવા વાક્યમાં શ્રદ્ધા રાખી, અર્પણતા રાખીને વર્ત્યો જા, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ સિંહનાદ છે, આ આજ્ઞા છે, આ રણકાર છે, આ ભણકાર છે, અને આ આત્મામાંથી આવેલી વાત છે. પ્રભુ કોઈ શાસ્ત્રમાંથી મળી આવશે, ન મળે તો કાંઈ નહીં. આ અમે નજરે જોયેલી વાત છે. 170માં લખ્યું, ગ્રંથિ ભેદ સુધી અનંત વારા જીવ જઈ આવ્યો છે અને ત્યાંથી પાછો પડ્યો છે. શાસ્ત્ર પ્રમાણ જોતું હોય તો જોઈ લેજો, કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કોઈ બાદ નહીં, અમે કહીએ તે શાસ્ત્ર. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે. ક્યાં બાત હે, લાગે છે?
દેવકર્ણ મુનિને આ મહાકાવ્ય લાગ્યું. સાદી ભાષા, જે સ્વરૂપ સમજ્યા વિના પામે. આમાં તો તમે કાંઈ પ્રાકૃત સંસ્કૃતિ એ તો કાંઈ કીધું નહીં. લાગે ને? લાગે. પંડિતોને લાગે છે, વિદ્વાનોને લાગે છે, સાહિત્યકારોને લાગે કે મહાકાવ્ય છે. રાયચંદ કવિએ બહુ સરસ રચના કરી 142 ગાથાની. આ પહેલી જ ગાથા સાહેબ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત કાળથી તું દુઃખ ભોગવે છે કરતા ભોગતા છો માટે છે. છ પદ પહેલી જ ગાથામાં આપ્યા. તારું અસ્તિત્વ આજકાલનું નથી, કેમ દુઃખ પામ્યો? એટલે પેલા એ લેવાનું, પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ એ તો એનું પરિણામ છે, નથી સમજ્યો એટલે. પણ અનંત દુઃખ પામ્યો એનો અર્થ એમ થયો કે તું અનંત કાળથી છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ગમે ત્યાં હો પણ છો. જીસ ઘર અંદર આઈ ચડાય ઓ ઘર નાહી તેરા. રાજકોટમાં તંબુ તાણે છે, રાજકોટમાં જન્મ થયો છે, પણ ઓ ઘર નાહી તેરા. એસે એસે ઘર બહુત બનાય રાહ ચલન તું ડેરા. પાંચ વ્યક્તિ હોય એમાં અચાનક એકનું આયુષ્ય પૂરું થાય, એની જર્ની પૂરી થઈ. જીસ ઘર અંદર આહી ચડ્યા હે ઓ ઘર નાહી તેરા. એસે એસે ઘર બહુત બનાય રાહ ચલન તું ડેરા. સુનામી આવ્યું હોય પેલા ગરીબ માણસોને આપણે કે જ્ઞાન મંદિરમાં ઉતારો રાખો ને બિચારો, એને ખબર છે કે આ ઉતારો છે મારું નથી. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જાણે એનું મકાન કર્યા રંગ ને રોગાન. હમણાં નવરાત્રી ગઈ, નવરાત્રી ગઈ ને એટલે 9 દિવસ પૂરા થયા, 10 દિવસ પૂરા થયા પછી એનો ઘરવાળો બેઠો હશે ફ્લેટમાં, ડોરબેલ વાગે એટલે ખોલ્યું. ખોલ્યું કે માસી કોનું કામ છે? અરે હું તા શું બોલે છે તું, હું માસી નથી તારી ઘરવાળી છું. કે બોલા મેકઅપ બધા હતા ને હું ભૂલી ગયો. એમાં જુદી દેખાણી, 10 દિવસ કાંઈક જુદી દેખાણી, હવે તું માસી જેવી લાગે છે. એ જાણે એનું મકાન કર્યા રંગ ને રોગાન. એ જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કેવો ચા દે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય દે તો જળના તરંગ, પુરંદરી ચાંપ અનંગ રંગ. શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ, શું રાચીએ એમ કીધું ક્ષણનો પ્રસંગ. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. આપણી મિથ્યાત્વરૂપી રાત્રિ હજી વ્યતિક્રમી ગઈ નથી. જ્ઞાની એક એક શબ્દમાં કેમ અનંત આગમ હશે? મેઘજીભાઈ કીધું, સંપ્રદાયના સ્વામિનારાયણ સંપ્રદાયના મેઘજીભાઈને ગ્રુપ આવ્યું કપાળદેવ પાસે અને એની શિક્ષાપત્રીની વાત કરી. શિક્ષાપત્રી 172માં આમ કીધું છે, ભગવાને એમ કીધું કે 132 છે, જોઈ લેજો. તમે શું બધા શાસ્ત્રો ભણ્યા છે? બધા શાસ્ત્રો અમારા હૃદયમાં છે. સર્વશાસ્ત્રનો સાર એ આત્મસિદ્ધિ છે સાહેબ. એવા ઘોડો અગાસીમાં ઘોડો દોડાવવાની, હું આત્મસિદ્ધિનું મહિમા, આત્મસિદ્ધિ રચના કરનાર પુરુષની દશા 680 લેવાની વાત હતી. અને એનો અધિકારી વર્ગ કોણ અને એના ઉપર પડેલા પ્રભાવ, 4 જણાને આ એ જ વાત થઈ ને. આમાં દેવકર્ણ મુનિને ના પાડી અને પેલા સંસારી છે એને આપી, ચારે ચાર પ્રભુશ્રી સિવાયના ત્રણેય સંસારી, ત્રણેય સંસારી અને પ્રભુશ્રીજી એક જ ત્યાગી. દેવકર્ણ મુનિને કીધું કે હમણાં અવગાહવાનું રહેવા દો. કેમ? આટલી કન્ડિશન મૂક્યા પછી જો તમને આ થતું હોય તો, અને એ પણ મુનિશ્રીની નિશ્રામાં, તમારી રીતે નહીં, નહીં તો તમે જુદા અર્થ કરશો. તો આ વાત જ્યારે આપણને અંદરમાં બેસશે ત્યારે અંદરમાંથી આપણને જે રણકાર આવશે ને એ કોઈને પૂછવા નહીં જવું પડે. માન્યો ને પ્રાક્ષી, બીજાને પૂછવા જવાની જરૂર નથી. તને પોતાને જ અનુભવ થશે કે હું આજ્ઞામાં છું, હું આત્માર્થી છું, હું મતાર. એટલે તો ભગવાન તમે આ બધું ક્યાં, તમે 100 આ મતાર્થીના લક્ષણો શું કામ? સીધા આત્માર્થીના જ કહેવાતા ને કે ના?
લક્ષણ કહ્યા મતારથી ના. હવે કહું, જો તું આમાંથી નીકળ્યો હોય તો તો આપણે તો ઉપર વાત ચાલે કે તો અથા તો, જો તું મતારથી મટ્યો હો તો, જો તું જિજ્ઞાસી થયો હોય તો, જો તું આત્માર્થી થયો હોય તો, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. ક્યાં શોધીએ છીએ? આવડા વાણિયા કે કાયમ નીકળે કાવીઠામાં, કપાળદેવની ફરતા ફરતા મૂંગા 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 જાય. એમાં એક બેન કે આ વાણિયાનું શું ખોવાઈ ગયું છે, કે બસ મૂઢની જેમ આમ નીચે નેદરે જાય ને મૂંગા મૂંગા. બેન, અમે અમને શોધીએ છીએ. ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાણો રે, જડ્યો વાટે રે જતા રે કોઈને જડ્યો હોય તો કેજો. ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાણો રે, વાટે રે જતા રે કોઈને જડ્યો હોય તો કે. એના રે વિનાની મારી આ કાયા છે પાંગળીને, આખું છે તાય મારી આખું છે આંધળી રે. મારા રે સરવરિયામાં મારો અંશલો ખોવાણો રે. ક્યાં ખોવાણો છે? મારા રે સરવરિયામાં હંસલો ખોવાણો રે, વાટે રે જતા રે કોઈએ જોયો હોય તો કે. અને જોયો છે, પામેલો પમાડશે, જાણેલો જણાવશે, જ્ઞાનીના શરણે જાય. ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાણો, લાગે છે ખોવાણો હોય એવું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, એના રે વિના મારી આંખો છે આંધળી પતી ગયું. એના રે વિના મારી આંખો છે આંધળી અને કાયા છે પાંગળી. એક ડગલું ચલાય નહીં સાહેબ, આમાં કંઈક બેઠો છે. એ તમે જોજો રે આમાં જંતરીનો બજાવનારો કોણ છે. જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્મસિદ્ધિની વાત ચાલે છે, હું કોઈ વિદ્વાન નથી એટલે અનુસંધાન વગરની વાત આવશે. આમાં જોજો રે આ જંતરીનો બજાવનારો કોણ છે. જંતરી ભવાની દાસની એને નામનો આધાર, આ વચનનો આધાર. આ વચન માંથી વચન બોલે બહુ કરે રણકાર, તમે જોજો રે. આ બહુ રણકાર કરે, ઊંઘમાં પણ ખબર પડે કે મને સપનું આવ્યું. ઊંઘમાં ખબર પડે કે આજ તો બહુ સરસ સપનું આવ્યું. એમ સપ્ન દેશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે તો શું થાય? અન્ય એવા પદાર્થને વિશે હર્ષ શોક સંયોગ ઉત્પન્ન ન થાય. સ્વસ્વભાવને વિશે જ સંપૂર્ણપણું, અત્યંત આનંદપણું, અંતર રહી તેના અનુભવમાં આવે છે ને? છ પદનો પત્ર છે ને, આત્મસિદ્ધિ. ક્યાં વાત છે સાહેબ? મોહનલાલ માસ્તર મુંબઈ ગયા, સપનામાં મુંબઈ ગયા. અને એ વખતનું કહે છે કે બધી નરગીસ ને સાયરા બાનુ ને એ બધી ફરી વળી ઊંઘમાં. અને આમ એમ કહે ને કે દૂધ પાણી માગે કે દૂધ આવે એવી રીતે રાખે ને બધે ફરવા લઈ જાય ને મુંબઈ દર્શન કરાવ્યું ને. અમારું અહીંયા શૂટિંગ ચાલે છે સાહેબ, તમારી હાજરી હોય તો બહુ મજા આવશે. આનંદ આનંદ થઈ ગયો. અને એવો આનંદ, એમ અચાનક પહેલે કીધું કે ઊભા થાવ, નિશાળે જવાનો સમય થયો, સવારની સ્કૂલ છે. ગોદડું ખેંચી લીધું. અને મોહનલાલ માસ્તર કહે છે શેરીમાં આવીને પોક મૂકી, તે બે પાંચ દિવસ વધારે રોકાઈ ગયો તો શેલ થોડી મૂકવાની હતી. સપને જેને સંસાર સુખની ઈચ્છા નથી, 528માં એ જ્ઞાની પુરુષ છે. આપણે સપનામાં સુખ નથી, ખલક સબ રહીને કા સપના સમજ મન કોઈ નહીં અપના.
લાગે છે માર ભાવનાઓ. ખલક સબ રૈન કા સપના સમજ મન કોઈ નહીં અપના, કઠણ હે લોભ કી ધારા. ચારે ચાર કસાયો. કઠણ હે લોભ કી ધારા બહત સબ જાત સંસારા, કુટુંબ પરિવાર સુત ધારા ઉસી દિન હો ગયા ન્યારા. નિકલ જબ પ્રાણ જાવેગા કોઈ નહીં કામ આવેગા. આ વાત છે કબીર સાહેબે આ વાત કરી. ખલક સબ રહીને કા સપના, અને કૃપાલદેવ એ જ કીધું, તારું અહીંયા કોઈ નથી, તારું અહીંયા કાંઈ નથી. ન મમ ઇતિ મોક્ષ. અમે એ વખતે સાંગલી સમંત ભદ્ર મહારાજ સાહેબને મળવા માટે સાહેબજી આત્માનંદજી સાહેબને અમારું બધું ગ્રુપને દિગંબર મુનિઓને અને મળવા ગયા. તે આપણે કહીએ ને, આપણે પહેલાં નેગેટિવ વાત કરીએ કે સાહેબ આ સંસારની વાત કરીએ, વાંચીએ છીએ, બધું કરીએ છીએ, પણ બહુ અઘરું છે, બહુ કઠિન છે. કાંઈ કઠિન, કાંઈ કઠિન. ન મમ ઇતિ મોક્ષ, મમ ઇતિ સંસાર. કાંઈ કઠિન લાગે છે? સરળ. કૃપાલ દેવ કે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય. પણ સતને દેખાડનાર સત જોઈએ. આજે છે ક્યાંય? ચોથા આરામાં જે પુરુષનું દુર્લભપણું હોય, એ ચોથા આરાનું દુર્લભપણું અહીંયા આપણને પ્રાપ્ત થયું. એ આ વચન ન કહેનાર પુરુષ, ચોથા આરામાં જે પુરુષનું દુર્લભપણું હોય તે આ પંચમ આરામાં મળ્યો છે પુરુષ. અને પ્રભુ શ્રીજીને કીધું કે આ ચોથા આરાની વાનગી બેનું મિલન થાય તો આત્મસિદ્ધિ થાય. આત્મસિદ્ધિની રચના ક્યારે થાય? સામે શિષ્યત્વ તૈયાર હોય અને આ બાજુ સદગુરુનો યોગ હોય. તે જિજ્ઞાસુ જેવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતરશોધ. એટલે આ અંતરશોધનો વિષય છે, ભીતરનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી, શાસ્ત્ર જ્ઞાનનો વિષય નથી. અંદરમાં જા, ભીતરમાં જા. એટલે એ વાત કરી, ભીતરનો ભેરુ મારો, આત્મો ખોવાનો. અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. બોલો, પરમ કૃપાળુ દેવ કી જય. સુખધામ અનંત સુસંત ચઈ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જય તે. હો પ્રણમુ પદતે વરતે જય તે. બોલો, પરમ કૃપાળુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. સબ સંતન કી જય. ઓ